જ્યારે આપણે માર્કેટમાંથી કેરી લાવીએ છીએ તો કેરીઓ આગળ પાછળ પાકતી હોય છે. તદુપરાંત અલગ અલગ વેરાયટીની પણ કેરી આપણી પાસે ભેગી થઈ જાય છે. તો સૌ પ્રથમ આપણે જે પણ કેરીનો રસ કાઢવો હોય તેને આવી રીતે એક મોટા ટબમાં 10 થી 15 મિનિટ પલાળી રાખવી, તેથી તેના ઉપરનો ખીલ નીકળી જાય. આ ટાઈપની કાચી કેરી રહી ગઈ હોય જે પાકવાની ના હોય એ ટાઈપની બધી લઈ લેવાની, સરસ રીતે ધોઈ લેવાની. કોઈ છીમરાઈ ગઈ હોય, કોઈ અલગ બ્રાન્ડની હોય, એ બધી જ કેરી આપણે એક ટબમાં ભેગા કરી અને તેને સરસ રીતે ધોઈ કાઢવાની. ધોયા બાદ તેની ઉપરના ડીટા આપણે કાઢી નાખવાના, બધી જ કેરીના ખાલી ડીટા કાઢવાના છે. તેને દબાવવાની નથી અને ગોરવાની પણ નથી. ડીટા કાઢી અને બધી કેરી આપણે રહેવા દેવાની છે. ત્યારબાદ આ બધી કેરીને આપણે જેમ કાપતા હોઈએ તેમ કાપી લેવાની છે. ભલે થોડી દબાઈ ગઈ હોય, ભલે થોડી કાચી હોય, ભલે થોડી કઠણ હોય, જે જે કેરીને તમે રસ કાઢવાનું નક્કી કર્યું એ કેરીને તમારે આવી રીતે કાપી લેવાની છે. બહુ જ સિમ્પલ રીત છે અને આનાથી ફટાફટ રસ નીકળી જાય છે. માની લો તમારી ઘરે મહેમાન આવવાના હોય, 20 માણસનો રસ કાઢવાનો હોય, તો પણ આ મેથડથી રસ ઇઝીલી નીકળી જાય છે. આ મેથડથી કંતાનથી કાઢ્યો હોય એવો સરસ પલ્પી રસ નીકળે છે. તો તમે લોકો જરૂર અપનાવજો આ મેથડ. હવે આવી રીતે મેં બધી કેરીને કાપી લીધી છે. જેમ આપણે કાપવા માટે કેરી લઈએ છીએ ને એવી રીતે, જો અમુક વચ્ચેથી કાચી છે, હું એ બતાવી રહી છું તમને કે અમુક વચ્ચેથી કાચી છે, અમુક પછડાઈ ગયેલી છે, એ ટાઈપની જે પણ કેરી હોય અને જેનો પણ આપણે રસ કાઢવો હોય એને આપણે કાપી લેવાની. આ કેરી ખૂબ જ સરસ નીકળી રહી છે, આખી સરસ પાકી ગઈ છે. આ રીતે તમે કેરીના રસને ફ્રોઝન બી કરી શકો છો અને બહુ ઝપાટામાં રસ નીકળી જતો હોય છે. આ લીલી છે કાચી પાકી મિક્સ કેરી છે, પણ હવે આ પાકવાની નથી. તમે જોઈ રહ્યા છો અંદરથી પીળી અને કેસરી બંને કલરની નીકળી રહી છે. તો કેવી પણ કેરી હશે પણ તમારો રસ તો સારો જ નીકળશે. તો ચાલો હવે રસ કાઢવાની મેથડ બતાવું. એક છીણી લેવાની અને એક મોટું તાંસરું લેવાનું કે આવી રીતે કથરોટ લેવાની. હવે તેની ઉપર હલકા હલકા હાથે કેરીનો અડધો ભાગ આપણે છીણી લેવાનો. આ તમને બતાવવા માટે હું ધીમે ધીમે કરી રહી છું, બાકી ફટાફટ આનો રસ નીકળી જાય છે અને તમે જોઈ લેશો કે છોડા પણ એકદમ ચોખ્ખા થઈ જાય છે. જો આ રીતે જુઓ તમે, છોડામાં કશું જ રહેતું નથી અને એકદમ ક્લીન છોડું થાય છે. છોડાને ધોવાની માથાકૂટમાંથી આપણે બચી જઈએ છીએ. તો ડબલ મહેનત આમાં કરવાની રહેતી નથી, ઇઝીલી રસ નીકળી જાય છે. એકવાર તમને આ રીત ફાવી જશે તો કાયમ તમે આ જ રીતથી રસ કાઢશો. અમુક લોકોને લીસો રસ ભાવતો હોય છે, તો તમે આ રીતે રસ કાઢી અને તેને બ્લેન્ડ બી કરી શકો છો. જો અલગ અલગ ટાઈપની હું કેરી એટલા માટે છીણીને તમને બતાવી રહી છું કે બધો જ છીણીની અંદર સરસ રીતે છીણાઈ જાય છે. કેરી કાચી પાકી છે તેથી જરાય વાર લાગતી હોતી નથી. જરા સંભાળવાનું છે કે જો તમે છીણીથી યુઝ ટુ ના હો તો તમારી આંગળી છીણાઈ ના જાય, એ પણ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આમાં કાચી કેરી જેવી છે જે મેં કાપીને બતાવી હતી એ પણ હું લઈને તમને બતાવી દઉં કે એ પણ બહુ જ ઇઝીલી આમાં છીણાઈ જતી હોય છે. હવે આ બદામ કેરી છે, જે મોટા ટાઈપની જે કેરી આવે છે તે છે, તેને પણ આપણે આની અંદર છીણી લઈશું અને તમે જોશો કે એનું છોડું જ્યારે આપણે એમનેમ રસ કાઢીએ છીએ તો ખૂબ જ જાડું આવતું હોય છે. તો આ રીતે છીણવાથી જે છોડામાં ભરાયેલો રસ હોય છે તે પણ સરસ રીતે નીકળી જતો હોય છે. બદામ કેરીનો મારો પોતાનો અનુભવ છે કે એના છોડામાંથી તમે ગમે તેટલી મહેનત કરો તો એ રસ સરસ છૂટો પડતો નથી અને આટલું સરસ છોડું ચોખ્ખું થતું નથી. આ તમે જોઈ શકો છો કે આ બદામ કેરીનું છોડું છે એકદમ ક્લીન થઈ ગયું છે. હવે જે નાની ચીરીઓ છે તેને આપણે સરસ રીતે 2 આંગળીથી દબાવીને કાઢી લઈશું. આ બધામાં ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારી આંગળી છીણાઈ ના જાય,
એકવાર તમને ફાવી જશે તો આ મેથડ તમે કાયમ અપનાવશો. વળી પાછું જ્યારે આપણે રસ ફ્રોઝન કરીએ છીએ ત્યારે તો લગભગ 20-20 કિલો કેરીનો રસ ફ્રોઝન કરતા હોઈએ, તો આ મેથડ બહુ જ ઇઝી પડશે. ચોક્કસ અપનાવજો અને કમેન્ટમાં લખજો કે તમને આ મેથડ કેવી લાગી. હવે આવી રીતે આના છીણી પણ સરસ ક્લીન થઈ જ જાય છે. રસ તમે જોઈ રહ્યા છો કે મિક્સ રસ ભેગો થયો છે, અને તમને એમ લાગે કે ખાટો છે તો આપણે થોડી ખાંડ નાખી શકીએ છીએ, અને જાડો લાગે તો થોડું પાણી નાખી શકીએ છીએ. હું તમને કહીશ કે દૂધ નાખવું કેરીના રસ સાથે તબિયત માટે સારું નથી હોતું. તો તમે જોઈ શકો છો કેટલો સરસ પલ્પી રસ તૈયાર થઈ ગયો છે. આ રસને તમે એક તપેલીમાં કાઢી અને તેને બ્લેન્ડ પણ કરી શકો છો. મારી ફેમિલીમાં આ રસને આવો જ ખવાય છે. ચાલો હવે ગોટલા કેવી રીતે સાફ કરીશું. ગોટલા સાફ કરવા માટે એક હાથમાં ગોટલો પકડી લેવાનો અને પતલું પતલું છીણ આવી રીતે આપણે પાડી દેવાનું. ઓલરેડી ગોટલા રસવાળા જ હોય છે, તેથી એનું ઇઝીલી પતલું પતલું છીણ પડી જ જતું હોય છે. ગોટલા પણ સરસ રીતે આ મેથડથી સાફ થઈ જતા હોય છે. કેરીના ગોટલા એટલા સરસ સાફ થઈ જાય છે કે ફરીથી આપણે એને પાણીમાં કે દૂધમાં ધોવા નથી પડતા. તો છોડા પણ ક્લીન થઈ જાય છે, ગોટલા પણ ક્લીન થઈ જાય છે, અને રસ બનીને તૈયાર થઈ જાય છે. તો આ મેથડ મારી સૌથી પ્રિય મેથડ છે, અને તે તમે પણ ચોક્કસ અપનાવજો. તમને પણ ખૂબ જ અનુકૂળ પડશે. લો, અત્યારે બધી જ કેરી અને ગોટલા સાફ થઈ ગયા છે, અને હવે આપણે આ રસ સરસ રીતે એક તપેલીમાં ટ્રાન્સફર કરી દઈશું અને તેને ઠંડુ કરવા મૂકીશું. કાઢતા કાઢતા તમે જોઈ રહ્યા છો કે રસ કેટલો સરસ કલરનો અને પલ્પી થયો છે. મોરઓવર સ્વાદમાં પણ તે મીઠો આવી ગયો છે. કોઈ કેરી વધુ પાકેલી, કોઈ ઓછી પાકેલી, એટલે રસની જે ગળપણ છે એ સરસ એક સરખી થઈ ગઈ છે. તે છતાંય તમે જરૂર પૂરતા 2-3 ચમચી ખાંડ નાખી શકો છો. મારી ફેમિલીમાં ખૂબ જ મીઠો રસ પસંદ કરે છે, એટલે 3-4 ચમચી ખાંડ મેં નાખી દીધી છે. સરસ રીતે આપણે તેને હલાવી દઈશું અને ખાંડ ઓગળી જશે, કારણ કે રસ ખાવો છે પલ્પી અને સ્વીટ. તો તમને મારી રેસીપી ગમી હોય, આ રસ કાઢવાની મેથડ ગમી હોય, તો તમે ચોક્કસ આને અપનાવજો અને કમેન્ટમાં મને ચોક્કસથી લખજો. કમસે કમ એટલું તો લખજો જ કે રસ કાઢવાની મેથડ ખૂબ સરસ છે. સુપર સહેલિયાં જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો હવે આ પલ્પી રસને આપણે એક બાઉલમાં કાઢીએ.